કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે જામનગર NSUI દ્વારા સરકારી અને ખાનગી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 50% ફી માફી આપવા અંગે કલેક્ટર નિવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। જામનગરમાં આજે શાળા કોલેજની ફીના મુદ્દે 50% માફી જાહેર કરવાની માંગ સાથે જામનગર શહેર જિલ્લા NSUI દ્વારા કલેક્ટર નિવેદન પત્ર અપાયું હતું। જણાવ્યું હતું કે સરકારે ફી ન વધારવાનું સ્વીકાર્યું છે, છતાં પણ ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફીના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે। એક તરફ કોરોનાની મહામારીને લઈ અનેક પરિવારના જીવન નિર્વાહની પણ મુશ્કેલી છે। અમુક શાળાના સંચાલકો દ્વારા એડવાન્સ ફીની માંગણી કરાઈ છે। સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ફીમાં 50% રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે। જો ફીના પ્રશ્નને ન્યાય નહીં મળે તો લડત આપવાની ચીમકી પણ આવેદનપત્રમાં આપી છે। જામનગર જિલ્લા NSUI દ્વારા આજે કલેક્ટર નિવેદનપત્ર આપતા જણાવ્યું છે કે કોરોનાની મહામારી વચ્ચે ખાનગી શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ફીના પ્રશ્ને હેરાન કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, શાળાઓનું શૈક્ષણિક કાર્ય બંધ છે, દૈનિક ખર્ચાઓ પણ થતા નથી। લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો આર્થિક સકળામણ પણ ભોગવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા વાલી અને વિદ્યાર્થીઓને રાહત આપવી જોઈએ તેને બદલી ખાનગી શાળાના સંચાલકો ફીના ઉઘરાણા કરી રહ્યા છે, જેની સામે NSUI વિરોધ નોંધાવ્યો છે। એટલું જ નહીં, ખાનગી શાળાના સંચાલકો દ્વારા એડવાન્સ ફી જમા કરવાના પ્રયાસને પણ વખોડી કાઢ્યો છે। શાળા કોલેજો ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી, તેવા સમયે લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળા કોલેજોમાં બાળકો અભ્યાસ કરવા માટે પણ જતા નથી। ઓનલાઈન શિક્ષણના નામે નાના અને મધ્યમ વર્ગના ગરીબ બાળકોને ફીમાં રાહત મળે તે જરૂરી છે। NSUI જામનગર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું છે 25% ફી માફી માટે શાળા કોલેજના સંચાલકો માફ કરે, બાકી 25% ફી રાજ્ય સરકાર દ્વારા એમ મળીને કુલ 50% ફી માફી કરવાની માંગણી કરે છે। વિદ્યાર્થીઓના હિતની આ માંગણી નહીં સ્વીકારાય તો વિદ્યાર્થી અને વાલીઓને NSUI લડત ચલાવી વિદ્યાર્થીઓના હિતમાં ન્યાય આપવા લડત ચલાવશે, તેમ NSUIના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ જણાવ્યું છે। આવેદનપત્ર આપતી વખતે તોસીફ ખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, કરણસિંહ જાડેજા, મહાવીરસિંહ ચૌહાણ, રવિરાજસિંહ ગોહિલ, તુષાર થોભાણી, જયરાજસિંહ જાડેજા, હર્ષ ફોફરિયા, દેવ દ્વિવેદી, તેજસ સોની સહિતના વિદ્યાર્થીઓ આગેવાનો જોડાયા હતા। શૈક્ષણિક વર્ષ 2021-22 શરૂ થઈ ગયા છે। ગત વર્ષ પણ કોરોના કાળની કપરી મહામારીમાં ગયું અને ચાલુ વર્ષ પણ કોરોનાની કપરી મહામારીમાં જઈ રહ્યું છે। ગત વર્ષે સરકારે 25% ફી માફીની લોલીપોપ વાલીઓ અને વિદ્યાર્થીઓને આપી અને ખૂબ મોટી મુશ્કેલીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ ગયા વર્ષે ફી શાળાઓ બંધ હતી છતાં પણ ભોગવી છે। આ વર્ષે પણ આ જ લોલીપોપ 25% પાછી શિક્ષણ તંત્રએ સરકારે અને વાલીઓને વિદ્યાર્થીઓને આપી છે, માટે સમગ્ર ગુજરાતમાં આજે NSUI દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે 25% સરકાર એની કેપેસિટી જો 25% સુધીની જ હોય તો 25% એ બાદ કરે અને 25% તમામ ગુજરાતના ખાનગી શાળા સંચાલકો, કોલેજના સંચાલકો માફ કરે, એટલે કે 50% ફી માફીની માંગ સમગ્ર ગુજરાતમાં NSUIએ મુકેલ છે, જેના બાબતનો આજ જામનગર જિલ્લા NSUI દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરેલ છે। હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર।